सत्यम शिवम सुंदरम। विद्यार्थियों आपणे पार्ट 9 એટલે કે ભાગ 9 એમાં તમને મેં આજ્ઞાર્થ વાક્યનું માહિતી આપી, આજ્ઞાર્થ વાક્ય વિશે શીખવાડ્યું કે ભાઈ આજ્ઞાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવાનું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો સૌથી પ્રથમ કે આજ્ઞાર્થ વાક્યને ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ આજ્ઞાર્થ વાક્ય રહ્યું એ ક્રિયાપદથી શરૂ થાય, આજ્ઞાર્થ વાક્ય પ્લીઝથી શરૂ થાય અને આજ્ઞાર્થ વાક્ય ડોન્ટથી શરૂ થાય। આજ્ઞાર્થ વાક્યમાં આપણે એમ કે ધ્યાન દોર્યું હતું કે ભાઈ કરતા ન હોય, તો આ જુઓ તમે રાહુલ સેડ ટુ ધ ટીચરમાં પહેલું વાક્ય રહ્યું એ ક્રિયાપદથી શરૂ થાય હેલ્પથી, પછી બીજું વાક્ય હી સેડ ટુ મી વાળું પ્લીઝથી શરૂ થાય, ત્રીજું જે વાક્ય રહ્યું એ ધ ગાઈડ સેડ ટુ અસ, બરોબર અહીંયા સેડ ટુ આવે ગાઈડ સેડ ટુ અસ સેડ ટુ ગાઈડ સેડ ટુ અસ, અને ગાઈડ એટલે માર્ગદર્શક, આપણે કોઈ હિસ્ટોરિકલ પ્લેસ હોય, કોઈ ઐતિહાસિક સ્થળ હોય કે કોઈ સ્મારક હોય અહીંયા આપણે ફરવા જઈએ ને તો આપણે આપણને માહિતી આપવા માટે કોઈ મોટું મંદિર હોય 1000 વર્ષ પુરાણું અથવા કોઈ પુરાતત્વની જે સાઈટ હોય અહીંયા તમે ફરવા જાઓ તો તમને ગાઈડ હોય ને એ આપણે એને ગાઈડ આપણે પૈસા આપી અને એને બુક કર્યો હોય તો એ તમને બધી માહિતી આપે, ઇતિહાસની માહિતી આપે, એ કોને સ્થાપત્ય બનાવ્યું, કેટલા વર્ષ એની કામગીરી થઈ, તો એ ગાઈડ કહેવાય, બરોબર। કોઈ પ્રવાસન સ્થળે જાઓ અહીંયા ગાઈડ આપણને મદદરૂપ થાય, તો આ જો ડોન્ટથી શરૂ થતું, આ ક્રિયાપદથી શરૂ થતું, આ પ્લીઝથી શરૂ થતું ના ડોન્ટથી અને આ ક્રિયાપદથી શરૂ થતું, તો આપણે એક વખત વાક્યને ઓળખી લીધું કે આ આજ્ઞાર્થ વાક્ય છે, તો પછી તો કે આજ્ઞાર્થ વાક્યમાં બોલનાર સાંભળનાર વચ્ચે ભાવાર્થ મુજબ એડવાઇઝ સજેસ્ટેડ ઓર્ડર રિક્વેસ્ટેડ વગેરે રિપોર્ટિંગ વર્ડ લખવા, આ પાકું કરી નાખવાનું આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદ, જો ફરી વખત તમને હજી આ રીતે પાકું કરવાનું હોય, આ 9માં વિડીયોમાં પણ તમને લખાણ રાખેલું હે બોર્ડ ઉપર અને તમે બુકમાં લખી નાખો આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદ પ્લીઝ અને ડોન્ટથી શરૂ થાય, બોલનાર સાંભળનાર વચ્ચે ભાવાર્થ મુજબ રિક્વેસ્ટેડ સજેસ્ટેડ એડવાઇઝડ ઓર્ડર વોર્ન્ડ લખવું, પછી તો કે ક્રિયાપદથી શરૂ થતા વાક્ય ટુથી જોડવું, પ્લીઝ કાટીન ટુથી જોડવું, ડોન્ટને બદલે નોટ ટુ લખી વાક્ય જોડવું અને ક્રિયાપદના કાળનો બદલવા, આટલું યાદ મૌખિક હોવું જોઈએ, વાક્ય ઓળખતા આવડવું જોઈએ, ક્રિયાપદથી પ્લીઝથી ડોન્ટથી શરૂ થાય, બોલનાર સાંભળનાર વચ્ચે રિક્વેસ્ટેડ સજેસ્ટેડ એડવાઇઝ વગેરે લખવા, ક્રિયાપદથી શરૂ થતા વાક્ય ટુથી જોડવું, પ્લીઝ કાઢીને ટુથી જોડવું, બરોબર, અને ડોન્ટને બદલે નોટ ટુ લખી વાક્ય જોડવું, ડોન્ટની જગ્યાએ જ આ ડોન્ટની જગ્યાએ નોટ ટુ લખી નાખવાનું, કારણ કે મેં અગાઉના વિડીયોમાં કીધું કે ભાઈ નકારાત્મક વાક્ય હોય નક્કીનો ભાવાર્થ નકારાત્મક રહેવો જોઈએ, એટલે એ નોટ ટુ રહ્યું ને એ નકારાત્મક નોટ ટુ મૂળ તો નોટ આવ્યું, અને ક્રિયાપદનો કાળ બદલવો નહીં, આટલું યાદ રાખવાનું, આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી શરૂ થાય, પ્લીઝથી શરૂ થાય, ડોન્ટથી શરૂ થાય, આજ્ઞાર્થ વાક્યમાં બોલનાર સાંભળનાર વચ્ચે રિક્વેસ્ટેડ એડવાઇઝડ સજેસ્ટેડ ઓર્ડર વોર્ન લખવું, ભાવાર્થ મુજબ ક્રિયાપદથી શરૂ થતા વાક્ય ટુથી જોડવું, પ્લીઝથી શરૂ થતા વાક્યમાં પ્લીઝ કાઢી ટુથી જોડવું, ડોન્ટની બદલે નોટ ટુ લખીને જોડવું, આટલું યાદ રાખી લેવાનું હોય, 10-15 વખત બોલી જાઓ એટલે યાદ રહી જાય, તો આ પ્રથમ વાક્ય છે કે રાહુલ સેડ ટુ ધ ટીચર, રાહુલે શિક્ષકને કીધું હેલ્પ મી ઇન ધીસ પેપર, તો રાહુલે શિક્ષકને કીધું કે આ પેપરમાં એટલે પેપર લખવાનું હોય અને કંઈક શિક્ષકના માર્ગદર્શનની જરૂર પડે તો રાહુલે કીધું, તો આપણે પહેલા તો રાહુલ બોલના, તો રાહુલ તો હવે શિક્ષકને પેપરના માર્ગદર્શન માંગ્યું,
મદદ કરવાનું કીધું એટલે એમાં તમારે મતલબ પ્લીઝ નથી આપ્યું પણ વિનંતી કરી કહેવાય તો રિક્વેસ્ટેડ કારણ કે સલાહ નો આપે ને વિદ્યાર્થી શિક્ષક ને કે આ પેપરમાં મને મદદ કરો એવી સલાહ શિક્ષક ને વિદ્યાર્થી નો આપે એમાં વિનંતી નો જ ભાવ રહેલો તો રાહુલ રિક્વેસ્ટેડ ધ ટીચર બરોબર હવે ક્રિયાપદ થી શરૂ થતું વાક્ય છે એટલે ટુ થી જોડવાનું તો આ ટુ લખવાનું ટુ હેલ્પ સીધું ક્રિયાપદ જોડાઈ જાય ટુ સાથે અને મી બોલનાર પ્રમાણે ફરે આઈ મી માય ધારો કે આઈ મી માય બોલનાર પ્રમાણે ફરે તો બોલનાર કોણ તો કે રાહુલ તો હી હી મને ઇઝ તો આઈ નું હી થાય પણ આમાં કરતા હોય જ નહીં બરોબર તો મી નું શું થાય હિમ થાય તો હિમ અને ઇન ધીસ ટોપિક તો ધીસ નું ધેટ થઈ જાય સામાન્ય ફેરફાર ઇન ધેટ ટોપિક ધેટ પેપર તો અમારે ભલે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય પણ વિનંતીનો ભાવ રહેલો એટલે રાહુલ રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ થી ક્રિયાપદથી શરૂ થતું વાક્ય એટલે ટુ થી જોડ્યું ટુ હેલ્પ મી નું હિમ થઈ જાય બોલનાર પ્રમાણે કરતા નું કરતા કર્મ નું કર્મ સંબંધક નું સંબંધક અને ધીસ નું ધેટ થઈ જાય સામાન્ય ફેરફાર અને પેપર નું પેપર એટલે વાક્ય આ રીતે ઇનડાયરેક્ટ આ વાક્ય ધારો કે સંવાદમાં હોય તો રાહુલ નું નામ લખવું હોય બે ટપકા હોય અને પછી નીચે પાછું ધ ટીચર અથવા ટીચર અને બે ટપકા હોય અને રાહુલ કે પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ પેપર સર તો પાછળ સર લખેલું હોય તો અહીંયા તમે બરોબર સર આવ્યું એટલે એમાં એવું પણ લખી શકો કે રાહુલ રિક્વેસ્ટેડ બરોબર વિથ રિસ્પેક્ટ રિસ્પેક્ટ એટલે સન્માન આપવું તો અહીંયા તમે એવું લખી શકો રાહુલ રિક્વેસ્ટેડ વિથ રિસ્પેક્ટ ટુ ધ રિસ્પેક્ટેડ વાઉ રાહુલ રિક્વેસ્ટેડ વિથ રિસ્પેક્ટ ધ ટીચર અને પછી આ વાક્ય રહ્યું એ ટુથી જોડાઈ જાય એટલે એવું તમે સર હોય મેડમ હોય તો એવું રિસ્પેક્ટ એવું લખી શકો વિથ રિસ્પેક્ટ એવું લખી શકો બરોબર તો આ જે પ્રથમ વાક્ય કે ક્રિયાપદથી શરૂ થતું રિક્વેસ્ટેડ લખ્યું બોલનાર સાંભળનાર વચ્ચે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે એટલે ટુ લખ્યું ટુથી જોડ્યું અને મેં હિમ કહ્યું બોલનાર પ્રમાણે અને ધીસનું ધેટ થાય તો બીજું વાક્ય હી સેડ ટુ મી પ્લીઝ ગીવ મી 10 રૂપીઝ તો હવે આમાં પ્લીઝ જ આવ્યું એટલે રિક્વેસ્ટ જ આવે સોરી હી રિક્વેસ્ટેડ મી બરોબર વિનંતી જ છે પ્લીઝ આવ્યું એટલે તો હવે પ્લીઝ કાઢી ટુ થી જોડો તો લખવું હોય પ્લીઝ કાઢીને ટુ થી જોડો તો પ્લીઝ નીકળી ગયું તો ટુ અને ટુ પછી ક્રિયાપદ આવે કે ટુ ગીવ અને આમાં એટલે મી આપ્યું હોય તો બોલનાર પ્રમાણે ફરે તો ટુ ગીવ હિમ 10 રૂપીઝ તો આમાં તે જો કે પ્લીઝ થી આપણે પહેલે વાક્ય શરૂ થાય એટલે ઓળખેલી દુકા આજ્ઞાર્થ વાક્ય તો બોલનાર સાંભળનાર વચ્ચે રિક્વેસ્ટેડ લખવું પ્લીઝ કાઢી ટુ થી જોડ્યું અને કર્મને બદલવાનું થતું હોય તો બદલું અને સામાન્ય ફેરફાર આવે તો સામાન્ય ફેરફાર કર્યા હવે ત્રીજું વાક્ય ધ ગાઈડ સેડ ટુ અસ તો ધ ગાઈડ ગાઈડ એટલે માર્ગદર્શક થાય તો હવે આમાં ડોન્ટ ક્રોસ ધ સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે ઝરણું થાય તો હવે પર્વતીય વિસ્તારમાં ફરવા ગયા હોય આપણે જેણે પાણીને ઓળખતા ન હોય અને આપણે પગ મૂકવી અને આટલા ઢીચણ સમાના પાણી જાવી અને જો ખેંચાઈ જાય તો આપ એની સ્પીડની ખબર ન હોય એની તાકાતની ખબર ન હોય તો ગાઈડે કીધું કે ડોન્ટ ક્રોસ ધ સ્ટ્રીમ ઝરણું પાર કરશો નહીં ઝરણું પસાર કરશો નહીં બરોબર તો ધ ગાઈડ હવે આપણને
સલાહ આપીને તમે એડવાઇસ પણ લખી શકો, કારણ કે સલાહ આપી કહેવાય. અને તમે ચેતવણી એ તમે બરાબર વોર્ન પણ લખી શકો, કારણ કે ચેતવણી પણ આપી કે ભાઈ પાણીમાં પગ મુકાઈ ગયો ને ખેંચાઈ ગયા તો તો તકલીફ ઊભી થાય. તો તો ગાઈડ એડવાઇસ દો, એડવાઇસ દો અસ, અસ એટલે અમને, બરાબર. તો બોલનાર સાંભળનાર વચ્ચે સલાહ હું એડવાઇસ ક્રિયા રિપોર્ટિંગ વર્બ લખું. તો હવે તો ક્રિયાપદથી શરૂ થતા ટુથી જોડવાનું, પ્લીઝ કાઢી ટુથી જોડવાનું. પણ આને આમાં ડોન્ટ વાળામાં તો ડોન્ટ વાળામાં ડોન્ટની બદલીમાં નોટ ટુ લખવાનું. તો ડોટ કાઢી નાખવાનું નહીં એમ કહેવાય, ડોટ કાઢી નાખી નોટ ટુ લખો એમ બોલો તોય ચાલે, પણ ડોટને બદલે નોટ ટુ લખવાનું. તો નોટ ટુ મૂળ તો શું હોય કે ત્રણે પ્રકારના વાક્ય ટુ થી જોડાય. આઈ ટુ થી ક્રિયાપદ વાળું, પ્લીઝ કાઢી ટુ થી, અને આ નોટ ટુ લખી વાક્ય જોડાઈ જાય. તો નોટ ટુ ક્રોસ, મૂળ ટુ પછી ક્રિયાપદ આવી જાય આજના વાક્યમાં. Not to cross the stream. તો આમાં જુઓ કે સલાહ આપી અથવા તો ચેતવણી આપી, વોર્ન તમે લખી શકો અહીંયા WARNED કે ભાઈ ચેતવણી આપી એવું પણ લખી શકો. તો પછીનું આ વાક્ય કે ધ પોલીસ સેડ ટુ મી, પોલીસે મને કીધું કે શો યોર આરસી બુક. શો એટલે દેખાડવું, સી એટલે જોવું થાય. આપણે કંઈક જોવી તો એને સી કહેવાય, જોવું, અથવા વોચ એટલે જોવું. અને શો એટલે દેખાડવું, કંઈક ચિત્ર હોય, કોઈ નાટક હોય, આપણે કોઈ બીજાને દેખાડવી હોય એના માટે શો કહેવાય, બરાબર. તો શો યોર આરસી બુક, તારી આરસી બુક દેખાય. એટલે એનો અર્થ એવો કે આરસી બુક એટલે આપણું કોઈ વાહન હોય, એમાં જે વાહન હોય ને એમાં RTOમાં જે આપણું રજીસ્ટ્રેશન થયેલું હોય, તો એ રજીસ્ટ્રેશન થયેલું હોય એની એક ચોપડી આપે એને આરસી બુક કહેવાય. અથવા આ જગ્યાએ તમને એવો શબ્દ એક વખત લાયસન્સ, બરાબર. તો ધ પોલીસ, હવે પોલીસ રહ્યો એ રોડ ઉપર ઊભા હોય તો બરોબર જાજો ભાઈ હુકમ કરે, કારણ કે એ કાયદાનું પાલન કરાવરાવે છે આપણી પાસે. તો એમાં ઓર્ડર આવે, અને જો એમનો ઓર્ડર ન માનવી, એમનો હુકમ ન માનવી તો આપણને દંડ થાય, એમને સત્તા રહેલી, દંડની જોગવાઈ રહેલી, બરોબર. ધારો કે એમ કે બરોબર કે કોઈ રોડ રહ્યો એની એક આપણે રોંગ સાઈડ ન જવાનું હોય, તો રોંગ આપણે આપણી સાઈડમાં ડાબી સાઈડમાં ચાલવાનું હોય, બરોબર. તો તો ધ પોલીસ ઓર્ડર ઓર્ડર એટલે હુકમ કરવો. અને કદાચ તમે ઓર્ડરને બદલે એડવાઇસ લખો તોય પણ ચાલે, કે પોલીસે સલાહ આપી આરસી બુક બતાવો તોય ચાલે. તો ધ પોલીસ ઓર્ડર મી. હવે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય તો ટુ થી જોડવાનું હોય, ટુ શો. તો યોર નું યુ, યુ યોર એ સાંભળનાર પ્રમાણે ફરે, યુ યુ કરતા, યુ કર્મ આ સંબંધક રૂપ. ધારો કે આ કરતા, આ કર્મ અને આ સંબંધક રૂપ. તો યુ યુ યોર સાંભળનાર પ્રમાણે ફરે, તો સાંભળનાર કોણ છે? પોલીસ ઓર્ડર મી ટુ શો માય આરસી બુક. જુઓ તમે કે આ પ્રકારના વાક્યો જે રહ્યા, ક્રિયાપદથી શરૂ થતું, પ્લીઝથી શરૂ થતું, કે ડોન્ટથી શરૂ થતું, એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્યમાં બોલનાર સાંભળનાર વચ્ચે
requested, advised, suggested, ordered, warned, एवा reporting verb लखाय, क्रियापद थी शुरू थता वाक्य ने to थी जोड़ाय, do please थी शुरू थता वाक्य में please cut in to थी जोड़ाय, अने don't ने बदले not to लखी अने वाक्य जोड़ाय, अज्ञार्थ वाक्य में करता नो एटले I, you करता तरीके he, she, they, 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 we, we, we એ લખવાના થતા જ નથી, કરતા આવે જ નહીં. કર્મનું રૂપ હોય કે સંબંધક રૂપ હોય આ ખાસ યાદ રાખજો. અને કાળ ન બદલવાનો હોય અજ્ઞાર્થ વાક્યમાં અને લેટવાળા વાક્યમાં કાળ બદલવાનો ન હોય. સાદા વાક્ય એટલે કે વિધાન વાક્યમાં, પ્રશ્નાર્થ વાક્યમાં અને ઉદ્ગાર વાક્યમાં કાળ બદલવાના હોય. લેટવાળા દરખાસ્ત સૂચવતા વાક્ય અને આ અજ્ઞાર્થ વાક્ય એમાં તમારે કાળ બદલવાનો નથી હોતો. આ ખાસ યાદ રાખવાનું. અને જોડાણ તરીકે ધેટ પણ ન આવે. વિધાન વાક્યમાં ધેટ આવે, ઉદ્ગાર વાક્યમાં જોડાણ તરીકે ધેટ આવે, લેટવાળામાં પણ જોડાણ તરીકે ધેટ આવે, પણ આજ્ઞાર્થ વાક્યમાં જોડાણ તરીકે ધેટ નથી આવતું. આજ્ઞાર્થ વાક્યમાં કાળ બદલવાનું ન હોય. આ ખાસ તમારે યાદ રાખવાનું. બે ટપકા પછી આ ઉત્તરણ ચિહ્નના વાક્યો પણ હોય સંવાદમાં, કે ભાઈ રાહુલ પછી બે ટપકા હોય, હેલ્પ મી ધીસ પેપર એવું લખેલું હોય બરાબર. પછી ગાઈડ અને ટુરિસ્ટનો, ધારો કે ટૂરમાં જવાવાળાનો યાત્રીઓ જે હોય પ્રવાસી હોય એમનો સંવાદ હોય, તો એમાં તો ગાઈડ પછી બે ટપકા હોય. એટલે આ ખાસ આટલી બાબત રહી એ તમે ધ્યાનમાં રાખશો. એટલે હું થોડોક બે મિનિટ તમને હું અહીંયા વિડીયોમાં આડો કદાચ આવતો હોય છું તો તમને સ્પષ્ટ વાક્ય દેખાય. એટલે બરાબર ફરી વખત આ વાક્યને બોલું અને તમે બોર્ડ ઉપર જોઈ શકો અને તમારા ચોપડામાં લખી શકો. આ ઉદાહરણ જે રહ્યા એક્ઝામ્પલ રહ્યા કે રાહુલ સેડ ટુ ધ ટીચર હેલ્પ મી ઇન ધીસ મેટર, તો શિક્ષકની સાથે વાતચીત રિયલી હે, એટલે શિક્ષકને માર્ગદર્શન લેવા માટે વિનંતી જ હોય. એટલે રાહુલ રિક્વેસ્ટેડ ધ ટીચર ને ક્રિયાપદથી શરૂ થતા વાક્યને ટુથી જોડવાનું હોય તો ટુ હેલ્પ મીનું એમ થઈ ગયું બોલનાર પ્રમાણે, તો હે મીન ધીસનું ધેટ થયું. કોઈ બીજું વાક્ય ઈ સેડ ટુ મી પ્લીઝ ગીવ મી 10 રૂપીઝ, તો પ્લીઝ આવ્યું એટલે રિક્વેસ્ટેડ લખવાનું થાય, તો ઈ રિક્વેસ્ટેડ મી પ્લીઝ કાઢી અને ટુ થી જોડવાનું, તો ટુ ગીવ મી નું હિમ થઈ જાય બોલનાર પ્રમાણે, તો ગીવ હિમ 10 રૂપીઝ. પછી ધ ગાઈડ સેડ ટુ અસ, ડોન્ટ વાળું વાક્ય ઓળખી લીધું કે ડોન્ટ વાળું અજ્ઞાર્થ વાક્ય, તો ધ ગાઈડ એડવાઇઝડ અસ, અથવા ધ ગાઈડ ઓર્ડર અસ, વોર્ન અસ, ધ ગાઈડ વોર્ન અસ, અથવા ધ ગાઈડ એડવાઇઝડ અસ, સલાહ આપી અથવા ચેતવણી આપી, બેમાંથી એક ચાલે, તો ધ ગાઈડ એડવાઇઝડ અસ. હવે ડોન્ટની બદલીમાં નોટ ટુ લખવાનું, તો નોટ ટુ લખી નાખ્યું પછી ક્રોસ ક્રિયાપદ આવી ગયું, તો નોટ ટુ ક્રોસ ધ સ્ટ્રીમ. અને ચોથું વાક્ય ધ પોલીસ સેડ ટુ મી, પોલીસે મને કીધું શો યોર આરસી બુક, તારી આરસી બુક બકાય બતાય દેખાય, તો ધ પોલીસ ઓર્ડર મી, અથવા તમે અહીંયા બરાબર એડવાઇઝડ અથવા સજેસ્ટેડ પણ લખી શકો, તો ધ પોલીસ ઓર્ડર મી ટુ શો માય આરસી બુક, યોરનું યોર સાંભળનાર પ્રમાણે ફરે, તો યોરનું માય થઈ જાય, સાંભળનાર મી છે એટલે. તો આ પ્રકારે જે અજ્ઞાર્થ વાક્યને ઓળખવું, એ બોલનાર સાંભળનાર વચ્ચેનું રિપોર્ટિંગ વર્ક રિવ્યુ ભાવાર્થ મુજબ મૂકવું, પછી ક્રિયાપદથી શરૂ થતાને ટુથી જોડવું, પ્લીઝ કાઢીને ટુથી જોડવું, અને ડોન્ટના બદલે નોટ ટુ લખીને વાક્ય જોડવાનું, અને કાળ બદલવાનો જે હોય છે
નથી બદલવાનો હોતો, બીજા વાક્યમાં કાળ બદલવાનો હોય છે, વિધાન વાક્યમાં, પ્રશ્નાર્થમાં, ઉદ્ગાર વાક્યમાં, પણ આજ્ઞાર્થવાળા આજ્ઞાર્થ વાક્ય અને લેટવાળા વાક્યમાં કાળ બદલવાનો હોતો નથી. તો આટલી આજે બરાબર તમને મેં ઉદાહરણ સમજાવ્યા, એને ધ્યાનમાં લેજો. અને પછી આપણે 11મો જે પાર્ટ 11 બરાબર, એમાં તમને 5-6 વાક્ય પાછા ફરી વખત હું પ્રેક્ટિસ થાય, વધારે તમારું દ્રઢીકરણ થાય આ વાક્યના પ્રકારનું, એ માટે એક પાછો આપણે વિડીયો બરાબર મૂકશું.